નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ની અંદર હું કેયુર પટેલ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઓડિયો વિડિયો કન્ફર્મેશન એક વખત આપી દેજો. અવાજ આવે છે કમ્પ્લીટ? આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગોપાલભાઈ જોડાયા છે ઈડરથી. ગોપાલભાઈ સ્વાગત છે આપનું. નમસ્કાર. મુદ્રિકા જોડાઈ ગયા છે, સ્વાગત છે એમનું. વેલકમ મિત્રો. ઓડિયો વિડીયો કન્ફર્મેશન એક વખત આપી દેજો. અવાજ આવે છે ને કમ્પ્લીટ? ઓલ ક્લિયર? ઓકે. ચલો મિત્રો, તો આજના આ મહત્વના સેશનની આપણે શરૂઆત કરી દઈએ એ પહેલાં ફટાફટ આ લાઈવ સેશનની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ વિષ્ણુભાઈ. ચલો, મેરિટ લિસ્ટ હવે ચૂંટણીની આદર્શ આચારસંહિતા હોય. ચૂંટણી હવે 1-1.5 મહિના પછી પતશે, એટલે આપણો મેર પડશે મને એવું લાગે છે. બસ મજામાં મિત્ર. ચલો તો શરૂઆત કરીએ છીએ. કન્ડક્ટર માટે 3342 જગ્યાઓ માટે હવે ટૂંક સમયની અંદર જ્યારે મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમે બધા પરીક્ષાની તૈયારી શરૂ કરશો. પણ એ પહેલાં આપણે તમને શરૂ કરાવવાની છે. તમે બધા આજે મારા મુસાફરો છો અને તમારો હું સારથી છું. આજે તમને સારામાં સારું રિઝલ્ટ અપાવવા માટે અહીંયા હું લાઈવ ઉપસ્થિત થયો છું. ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના આ સેશનની અંદર આપણે કન્ડક્ટરની ભરતી માટે મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરશું. મિત્રો, હવે ઘણા બધા વિદ્યાર્થીઓએ સીસીઈ માટેની પ્રિલિમ પરીક્ષા આપી દીધી હશે કે હવે આવશે. તો હવે એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓ મેન્સની પણ તૈયારી કરવાના છે. તો મિત્રો, મિનિ વર્કશોપ જે લોકોની બાકી છે પ્રિલિમ, એના માટે 60 કલાક રેકોર્ડેડ લેક્ચર 999 રૂપિયા અહીંયા. અને પછી મિત્રો, મેન્સ માટે ઓફલાઈન બેચની શરૂઆત અહીંયા આપણે સેક્ટર 6 ખાતે 22 એપ્રિલ 2024થી શરૂ થવા જઈ રહી છે. જેની અંદર પેપર 1, પેપર 2 માટે અમારા ફેકલ્ટી છે, પેપર 3 માટે અમારા ફેકલ્ટી છે, જેમનો મિત્રો તમને લાભ મળવાનો છે. જો કોઈ ક્વેરી છે તો અમારી ટીમનો તમે સંપર્ક કરી શકો છો આ બાબતે. તો જે લોકોને મેન્સ આપવાની છે એ લોકો ખાસ અહીંયા ભણી શકે છે અમારા એક્સપર્ટ ફેકલ્ટી પાસે. સાથે સીસી સાર્થક મેન્સ ઓનલાઈન બેચ, આ 2 ઓનલાઈન બેચ પણ અહીંયા શરૂ થવા જઈ રહી છે, જેમાં ગ્રુપ એ અને બી માટે 10,999 ફી છે અને ખાલી ઓનલી ગ્રુપ બી માટે 8,999 ફી છે. જો તમારે એ જોડાવવું છે તો અમારી ટીમનો તમે સંપર્ક કરી શકો છો. હા ભાઈ ગોપાલભાઈ, તમારી ભાવનાને હું સમજુ છું. પછી મિત્રો, આપણે ઘણી બધી ઓનલાઈન બેચો ચાલે છે, જેમાં જીપીએસસી હોય, પીએસઆઈ એએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, ટેટટાટ હોય, ઝેટકો હોય, જીપીએસસી હોય. તો આ બધી જ બેચોની અંદર મિત્રો તમે જોઈન થઈ શકો છો. એના વિશે માહિતી જોઈએ છે તો અમારી ટીમનો તમે સંપર્ક કરી શકો છો. ચલો મિત્રો, પહેલો જ પ્રશ્ન અને ભૂતકાળની પરીક્ષાની અંદર પૂછાયેલો આ પ્રશ્ન, જીએસઆરટીસી માટે નીચેનામાંથી કયું સાચું છે? એ 16 ડિવિઝન 125 ડેપો અને 226 બસ સ્ટેશનમાં વહેંચાયેલું છે. એ 15 ડિવિઝન 125 ડેપો અને 226 બસ સ્ટેશનમાં વહેંચાયેલું છે. એ 16 ડિવિઝન 130 ડેપો અને 226 બસ સ્ટેશનમાં વહેંચાયેલું છે. એ 16 ડિવિઝન 125 ડેપો અને 220 બસ સ્ટેશનમાં વહેંચાયેલું છે. કયો વિકલ્પ મિત્રો અહીંયા સાચો છે? બોલો, ચલો ફટાફટ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ.
હા, ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ એને ઉપાડી લો, ક્યાં ઉપાડી લેવો છે આપણે એને? એને લોક કરી દેવામાં આવે. ઓકે, ચલો મિત્રો, તમારા બધાની ભાવના છે અને આપણે લોકશાહી રાષ્ટ્રની અંદર રહીએ છીએ તો આપણે, હા ભલે આપણને એવું લાગતું ના હોય કે લોકશાહી જેવું છે, હા પણ આપણે લોકશાહી રાષ્ટ્રમાં જ રહીએ છીએ મિત્રો. તો લોકશાહીમાં લોકો કહેતા હોય એ જ આપણે જવાબ સાચો આપવાનો છે. તો મિત્રો, એસટી નિગમ જે છે એ 16 ડિવિઝન, 125 ડેપો અને 226 બસ સ્ટેશનમાં વહેંચાયેલું છે. ચલો ફટાફટ મિત્રો, એસટી નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? ચલો કોઈ કહેશે મને કે આ જીએસઆરટીસી એનું પૂરું નામ શું છે અને એની સ્થાપના મિત્રો ક્યારે થઈ છે, કઈ તારીખે એસટીની સ્થાપના થઈ હતી અને ત્યારે કેટલા ડિવિઝન હતા? ચલો ફટાફટ, એની સ્થાપના ક્યારે થઈ હતી ને ત્યારે કેટલા ડિવિઝન હતા, જાણો છો આપ એનો ઇતિહાસ? ખૂબ સરસ, ગુજરાત રાજ્યના સ્થાપના દિન સાથે જ મિત્રો એસટી ની સ્થાપના થાય છે, 1 મે 1960. ક્યારે કેટલા ડિવિઝન હતા એસટી ની અંદર, જાણો છો? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એનું આખું નામ છે. ખૂબ સરસ, 7. કેટલા ડિવિઝન? તો 7 ડિવિઝનથી એસટીની શરૂઆત થઈ હતી. આજે જેટલા આપણા જિલ્લા છે ને એનાથી અડધા ડિવિઝન છે, 33 જિલ્લા છે, એટલે સામે 16 ડિવિઝન અત્યારે કાર્યરત છે. જ્યારે ગુજરાત બન્યું ત્યારે મિત્રો 17 જિલ્લાઓ અને 185 તાલુકાઓ હતા. ઓકે, તો આ બધી બાબતો ક્યાંક તમને પૂછી શકાય અને તમે બધા જે જવાબો આપી રહ્યા છો, મને લાગે છે કે ભૂકા કાઢી નાખશો પેપરના તમે ભવિષ્યની અંદર. ઓકે, ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. જીએસઆરટીસીમાં ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે? 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા કે 7 રૂપિયા? જીએસઆરટીસીમાં ઓનલાઈન મોબાઈલ બુકિંગ માટે રિઝર્વેશન ચાર્જ કેટલો ચૂકવવો પડે છે, આપ જાણો છો? ચલો ભાઈ, મિલનભાઈ જોડાયા છે રાજકોટથી. મિલનભાઈ, સ્વાગત છે આપનું, વેલકમ. ખૂબ સરસ, ખૂબ સરસ. ઘણા બધા વિદ્યાર્થીઓ 5 રૂપિયા તરફ જઈ રહ્યા છે. તો આપણે લોકશાહી રાષ્ટ્રની અંદર પ્રજા જે કહેતી હોય એ પ્રમાણે જ આપણે આગળ વધવાનું હોય. તો મિત્રો, અહીંયા 5 રૂપિયા તમારો જવાબ સાચો છે. ઓકે, ક્લિયર. ચલો મિત્રો, એક બીજો પ્રશ્ન. આપણે હમણાં થોડા સમય પહેલાં એસટી નિગમે ભાડું વધાર્યું, કઈ તારીખે મિત્રો નવું ભાડું અમલમાં આવ્યું છે? ચલો કોઈ કહેશે મને, આપણી એસટી નિગમે છેલ્લે ક્યારે ભાડું વધાર્યું છે, કઈ તારીખે? ફટાફટ. કઈ તારીખે એસટી નિગમે ભાડું વધાર્યું અને કેટલું ભાડું વધાર્યું છે? તમારા એક બે પ્રશ્નો છે. છેલ્લે ભાડા વધારો ક્યારે આવ્યો હતો? હા, 1 ઓગસ્ટ 2023 ની મધ્યરાત્રિથી કેટલો ભાડા વધારો થયો છે? જે ભાડું હતું સ્થાપિત ભાડું એની અંદર ગુજરાત સરકારે 25% ભાડા વધારો કર્યો છે. કેટલા ટકા? 25% ભાડા વધારો કર્યો છે. ચલો મિત્રો, હવે મારો એક પ્રશ્ન છે. તમે લોકલ બસમાં બેસો, લોકલ બસમાં તો તમને ટિકિટ આપી દે મિનિમમ, અહીં બેઠો ને આગળના સ્ટેન્ડે ઉતર્યો, તો મિનિમમ ભાડું કેટલું છે લોકલનું, જણાવો. મિનિમમ ભાડું કેટલું છે? હા, 25% વધારો થયો છે,
લોકલ બસનું મિનિમમ ભાડું કેટલું કરી દેવાયું છે? જે 7 રૂપિયા હતું, જે કેટલા થઈ ગયા છે? હા, 2 રૂપિયા વધી ગયા છે, 9 રૂપિયા. ખૂબ સરસ, ખૂબ સરસ, હોશિયાર થઈ ગયા. 7 રૂપિયામાંથી 9 રૂપિયા થઈ ગયું છે. ચલો બીજો પ્રશ્ન. આપણે એક સ્ટોપ થી બીજું સ્ટોપ જે અંતર છે એસટી ની અંદર, અંતર એ શેમાં મપાય છે? એસટી ની અંદર અંતર આપણે શેમાં માપીએ છીએ? એસટી માં ટિકિટ નો દર એ આપણે શેમાં, સ્ટેજમાં ભાડું શેમાં આ કરીએ છીએ? આપણે સ્ટેજમાં આ કરીએ છીએ, આ યાદ રાખજો. ખૂબ સરસ, ખૂબ સરસ. સ્ટેજની અંદર આપણે ભાડાને આ કરીએ છીએ. ખૂબ સરસ ભાઈ. સબસ્ટેશન ક્યાંથી આવ્યું અહીંયા? આપણે ઇલેક્ટ્રિકલનું નથી ચાલતું મિત્ર. સબસ્ટેજ આવે, સબસ્ટેશન તો ઇલેક્ટ્રિકલમાં આવે. એના માટે તમે મારા ડિપ્લોમાના લેક્ચરમાં આવી જજો ઇલેક્ટ્રિકલ વાળા ભાઈ, સબસ્ટેશન વાળા મિત્ર. વિપુલભાઈ, ઓકે મિત્ર, સ્ટેજની અંદર જ્યારે આપણે કિલોમીટર, એક સ્ટેજના 6 કિલોમીટર છે. હવે તમારું ગામ થી બીજું ગામ બે સ્ટોપેજ વચ્ચે 3 કિલોમીટર થી ઓછું અંતર છે, તો ત્યાં સબ સ્ટેજ આવે. પણ એ આપણે આ કરીએ છીએ સ્ટેજમાં. હા મિત્ર, મજામાં. ચલો ક્લિયર. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો. અહીંયા એસટી ની અંદર તમારે આ પોઈન્ટો વારંવાર પૂછાતા હોય છે. તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, ભાઈ નવા મિત્રો આ ખાસ યાદ રાખજો. અને સબ સ્ટેજ પૂછાય તો એસટી ની અંદર 3 કિલોમીટર. આમાંથી તમને એક માર્ક્સ મળી શકે છે આ બધી બાબતોમાં. ઓકે, જુઓ કેટલીક બાબતો તો ઘેરથી માર્ક્સ લઈને જ જવાના કંડક્ટરમાં, આ સ્ટેજ ને સબ સ્ટેજ ને બધું. ઓકે ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ, જીએસઆરટીસીમાં તમે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6 થી 60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે? 25%, 15%, 20% કે 5%? તમે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે બસની અંદર. તમે એડવાન્સ બુકિંગ કરાયું છે, હા. એક મિત્ર કહે છે અમે નવા નથી, 8 મહિના થયા. હા, તો તમારી તૈયારી ભૂકા કાઢ થઈ ગઈ હશે. ચલો તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જીએસઆરટીસી માં તમે એડવાન્સ બુકિંગ કરાયું છે અને તમે કેન્સલ કરાવો છો કેટલા દિવસમાં? 6 થી 60 દિવસની અંદર. તો તમારે કેન્સલેશન ચાર્જ આપવાનો છે કેટલા ટકા? 15%. હા, બી પબ્લિક બી સાથે છે તો હું પણ બી સાથે જ છું મિત્ર. કેતુલભાઈ, મેં તમારા વિરોધમાં જવાનું ક્યાંય પ્રયત્ન કર્યો નથી, આ કોઈક વાર કરી દઉં છું, બધા ખોટા હોય દિવસે. ઓકે ચલો મિત્ર, ઓછામાં ઓછું ભાડું 9 રૂપિયા છે અત્યારે. 7 રૂપિયા હતું, જે 2 રૂપિયા વધ્યું છે. લોકલ બસની વાત ચાલી રહી છે. ચલો મિત્રો, હવે મારે તમને એક બીજો પ્રશ્ન અહીંથી પૂછવો છે. જે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ છે, છોકરાઓ, એમને કેટલા ટકા ઓફ આપવામાં આવે છે? ભાડાની અંદર કેટલી રાહત આપવામાં આવે છે? બોલો. ચલો, જે શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, છોકરાઓની વાત કરી રહ્યો છું, જે માન્ય શાળા કોલેજોમાં ભણી રહ્યા છે, એને કેટલા ટકા ઓફ ભાડાની અંદર રાહત આપવામાં આવે છે? હા,
તો મિત્રો એને મળે છે 82.5% ઓફ. અને જે મુસાફર પાસ છે, ચલો આ તો વિદ્યાર્થી પાસની આપણે વાત કરી, જેમાં ગામડાની દીકરીઓને તો ફ્રી મુસાફરી છે, ગામડાની છોકરીઓને તો ફ્રી મુસાફરી છે. હવે મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો એક બાબત અહીંયા સમજજો, આપણે મુસાફર પાસ છે એમાં કેટલું ઓફ છે અત્યારે જાણો છો? એના માટે શું યોજના છે એસટીની? હા મિત્ર, બંધારણ પાછળ આવી જ રહ્યું છે, બધા જ વિષયના થોડા થોડા પ્રશ્નો પાછળ આપણે મૂક્યા છે. મુસાફર પાસ છે એની અંદર આપણે 50% ઓફ છે. કેમ? 15 દિવસનું ભાડું ચૂકવો, એસટીની એવી યોજના છે ત્યાં, 15 દિવસનું ભાડું ચૂકવો, 29 દિવસ મુસાફરી કરો. 15 દિવસનું ભાડું ચૂકવો અને 30 દિવસની મુસાફરી કરો. આ બાબત તમને પૂછે, અડધું 50% તમને ત્યાં ઓફ મળી રહ્યું છે, અને છોકરાઓને 82.5, અને ગામડાની છોકરીઓને તો 100 એ 100% ઓફ, મફત પાસ. અહીંથી ક્યાંક પ્રશ્ન નીકળી શકે છે, ધ્યાન રાખજો ભાઈ. કંડક્ટર મિત્રો, મારા ભાવિ કંડક્ટરો, ઓકે, ક્લિયર? ઓકે, ક્લિયર. ચલો હવે વોલ્યુમ ઓછો આવે છે ભાઈ, બીજા કોઈને તકલીફ છે અવાજની અંદર? હા, સર્વિસ પાસ, મુસાફરી પાસ. હા ભાઈ ગોપાલભાઈ, મોજ કરો. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ ટિકિટથી બુકિંગ કરી શકે છે? 4, 5, 6 કે ગમે તેટલી, એની ઈચ્છા હોય એટલી, આખી બસ બુક કરી નાખે. બોલો, ચલો શું જવાબ આવશે? એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ ટિકિટથી બુકિંગ કરી શકે છે? આજે કંડક્ટરને લગતા પ્રશ્નો સાથે ભૂગોળના, સાયન્સના અને બંધારણના બીજા 3 વિષયના પણ પ્રશ્નો આજ લઈને આવ્યો છું, કે ઇતિહાસ હોય તો ઇતિહાસના 3-4 વિષય સાથે જોડે આપણે તૈયાર કરવાના છે. ચલો, કેટલાક વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ 6 થી વધુ બુક ના થાય, તો જાહેર જનતા જે કહેતી હોય એ પ્રમાણે હું આગળ વધું છું. હા મિત્રો, હા, પૂછાયેલા પ્રશ્નોમાંથી આજે હું પ્રશ્ન લઈને આવ્યો છું પરેશભાઈ તમારા માટે. મિત્રો, એક વ્યક્તિ વધુમાં વધુ 6 સીટથી વધુ બુક કરી શકે નહીં, પણ થોડા જ પ્રશ્નો જૂના પેપરના છે, બાકી બધું નવું પણ છે. ઓકે, એસટી નિગમના પ્રશ્નો જ થોડા પૂછાયેલા આવ્યો છું, બાકી બધા વિષયના ચેન્જ છે. મિત્ર, કંડક્ટરમાં બંધારણ ક્યાંક જનરલ નોલેજની અંદર ક્યાંક પૂછી લે, ઓકે, એટલે આપણે, અને સાથે સાથે હવે કોન્સ્ટેબલની અંદર પણ 30 માર્ક્સનું છે, એટલે તમે બધા ક્યાંક કોન્સ્ટેબલની પણ તૈયારી કરશો તો તમને એનો લાભ મળી જાય. ઓકે, ચલો નેક્સ્ટ. GSRTCનો ટોલ ફ્રી નંબર કયો છે? ચલો ભાઈ, સર્ચ મારીને જવાબ ના આવતા તમારે મને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. જો બંધારણ નહીં હોય ને તો બીજા કામમાં આવશે, કારણ કે બંધારણ બીજા બધા જ સિલેબસમાં છે. હવે સીસી મેન્સ આવે, કોન્સ્ટેબલ આવે કે PSI આવે, હવે ચલો કે ફોરેસ્ટ આવે કે ટેટ આવે, બધા સિલેબસમાં એ છે. ચલો, ટોલ ફ્રી નંબર કયો છે એસટી નિગમનો, જેમાં તમે તમારા પ્રશ્નો રજૂ કરી શકો છો એસટી નિગમને? ખૂબ સરસ, ઘણા બધા વિદ્યાર્થીઓ એ કહી રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એ કહી રહ્યા છે, ખૂબ સરસ. હા મિત્ર, હું વકીલ બની ગયો છું. અવાજ નથી આવતો ભાઈ, અવાજ બીજા બધાને તો તકલીફ નથી કોઈ.
ઓકે ચલો મિત્રો, હવે એક બીજો પ્રશ્ન તમને પૂછું, તમારે મને ફટાફટ જવાબ આપવાનો છે. ઓકે ચલો ફટાફટ જીએસઆરટીસી ને લગતો પ્રશ્ન છે. ઓકે, આપણા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મિનિસ્ટર કોણ છે? ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી કોણ છે? થેન્ક યુ. બીજા કોઈને અવાજમાં તકલીફ નથી, છતાં પણ હું ચેક કરાવી લઉં છું, એક જ મિનિટ. છોકરા નવા જોશો આવે છે, સેલ બદલવો પડશે. હાલો, લેક્ચર બતાવીને આવું. હવે અવાજ આવે છે ને કમ્પ્લીટ? હવે કમ્પ્લીટ છે ને? તમારા માટે સેલ ચેન્જ કર્યા છે આપણે. હા તો મિત્રો, સાચો જવાબ છે હર્ષ સંઘવી. ગુજરાત રાજ્યના એ વાહન વ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી છે. ઓકે, ખૂબ સરસ. ચલો બીજા એક મંત્રી વિશે તમને પૂછું, તમારે મને જવાબ આપવાનો છે. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કોણ છે? ચલો, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કોણ છે? ચલો કોઈ કહેશે? ભાઈ આરોગ્ય મંત્રી કોણ છે ગુજરાત રાજ્યના? હા, વિસનગરથી તેઓ ધારાસભ્ય છે ઋષિકેશભાઈ પટેલ. ઋષિકેશભાઈ પટેલ એ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી છે. ખૂબ સરસ મિત્રો. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. કેટલા સ્ટેજ પછી અડધા સ્ટેજની ગણતરી ટિકિટ માટે લક્ષમાં લેવાની રહેશે ને એ ગણવાની નથી? 3, 5, 8 કે 10? બહુ સહેલો પ્રશ્ન છે. ભાઈ કયા જીગાભાઈ જેવો અવાજ છે મારો મિત્ર? બહુ સહેલો પ્રશ્ન છે આ તો, અને ઢગલો વખત આપણે પૂછેલો પ્રશ્ન છે. ખૂબ સરસ મિત્રો, 10મા સ્ટેજ પછી સબ સ્ટેજ આવતું નથી. 10મા સ્ટેજ પછી સબ સ્ટેજ આવતું નથી. ઓકે ક્લિયર. ચલો આવડશે એટલે મિત્રો યાદ રાખજો, કિલોમીટર પૂછાય ને તો પર સ્ટેજે એ 6 કિલોમીટર છે, તો અહીંયા 60 કિલોમીટર. 60 કિલોમીટર પછી સબ સ્ટેજ આવે નહીં. એટલે જુઓ, પેલું અડધું સ્ટેજ એટલે કે સબ સ્ટેજ 3 કિલોમીટર, પછી 6, 9, 12, 15, એટલે આ જે છે આ સબ સ્ટેજ છે. ઓકે, એવું 60 કિલોમીટર સુધી આવો. ઓકે ક્લિયર મિત્રો, તો ખાસ ધ્યાનમાં રાખજો. આ ચોક્કસ મિત્ર. નેક્સ્ટ
નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ પ્રવેશની મનાઈ છે, ડાબી બાજુ પ્રવેશની મનાઈ છે, ઓવરટેકિંગની મનાઈ છે? થેન્ક યુ મિત્ર. ત્રણ જ વિકલ્પ છે અહીંયા તો. થેન્ક યુ. અહીંયા જુઓ, દેખાય છે બે ગાડીઓ છે, સિમ્બોલ ઉપરથી જ ખબર પડે બે ગાડીઓ છે. હવે જમણી બાજુ પ્રવેશ મનાય જેવું તો લાગતું જ નથી અહીંયા, ડાબી બાજુ પ્રવેશની મનાય છે એ લાગતું નથી. અહીં તો ઓવરટેકિંગ, બે ગાડીઓ છે એટલે લાગે જ છે કે ભાઈ ઓવરટેકિંગની વાત અહીં ક્યાંક થઈ રહી છે. ઓકે, ક્લિયર? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાય ત્યારે ડ્રાઈવર શું કરશે? ગિયર બદલીને ગતિ ધીમી કરશે, બ્રેક લગાડશે, એ ગતિએ જ આગળ વધશે. જેનજી આપણી વચ્ચે જોડાયા છે, અમારા જૂના વિદ્યાર્થી. જેનજી સ્વાગત છે આપનું. બહુ સહેલો પ્રશ્ન છે કે જ્યાં રસ્તો લપસણો છે ત્યાં તેવી ક્યાંક નિશાની તમને દેખાય છે તો આપણે શું કરવાનું છે? ખૂબ સરસ, ખૂબ સરસ. ગોપાલભાઈ, આ તો તમે ઘણો સમય રોકાયા છો લેક્ચરમાં, આમ તો હાજરી પુરાઈને જતા રહો છો. તો અહીંયા મિત્રો, ગિયર બદલીને ગતિ ધીમી કરશું. હા, બધાનું સ્વાગત છે. ઓકે, જુઓ મિત્રો, અહીંયા શું કહે છે કે ભાઈ રસ્તો લપસણો છે. રસ્તો લપસણો હોય એટલે આપણે શું કરવું પડે? ભાઈ ગાડી ધીમી કરવી પડે, તો ગિયર બદલીને આપણે ગતિને ધીમી કરશું. ઓકે, ક્લિયર? તો આ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો મિત્રો, હવે મારો એક પ્રશ્ન છે, તમારે ફટાફટ જવાબ આપવાનો છે. હાલમાં ચર્ચામાં રહેલા પુરુષોત્તમભાઈ રૂપાલા એ કેન્દ્ર સરકારના કયા વિભાગના મંત્રી છે? ચલો ફટાફટ, ભારત સરકારના કયા વિભાગના તેઓ મિનિસ્ટર છે? ભારત સરકારના મંત્રી વિશે તમને પૂછી રહ્યો છું. ફટાફટ, પુરુષોત્તમભાઈ રૂપાલા મત્સ્ય અને પશુપાલન વિભાગના મંત્રી છે. પશુપાલન અને મત્સ્ય વિભાગના મંત્રી છે. અને ચલો બીજું, ગુજરાતથી રાજ્યસભાના સભ્ય, ગુજરાતથી રાજ્યસભાના સભ્ય જેવો આ દેશના વિદેશ મંત્રી છે, એમનું નામ શું છે? ચલો, ગુજરાતથી તેઓ રાજ્યસભાના કોઈ એક મેમ્બર છે જેઓ આ દેશના વિદેશ મંત્રી છે, તો એમનું નામ શું છે, જાણો છો આપ? ચલો, આ દેશના વિદેશ મંત્રી જેઓ ગુજરાતથી રાજ્યસભાના મેમ્બર છે, એસ જયશંકર. કોણ છે? એસ જયશંકર. આવું ના આવડે તો ક્યાંક પૂછાય, મિનિસ્ટરના નામ પૂછાય જ છે, તમને ખબર હોવી જોઈએ. અને ગુજરાતથી જ ચૂંટણી લડતા, ગુજરાતથી જ ચૂંટણી લડતા મનસુખ માંડવિયા એ કયા વિભાગના મંત્રી છે?
મનસુખ માંડવિયા જેઓ ચૂંટણી લડી રહ્યા છે ગુજરાતી, તેઓ મિનિસ્ટર છે ભારત સરકારમાં કયા વિભાગના? ફટાફટ હા, એ આરોગ્ય મંત્રી છે ભારત સરકારના, એ ભારત સરકારના આરોગ્ય મંત્રી છે. ઓકે, ખૂબ સરસ, તમે સારું એવું જાણો છો. નેક્સ્ટ, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આગળ ક્રોસ રોડ, બે રસ્તાઓ ભેગા થાય છે, ચાર રસ્તાઓ છે, પ્રવેશ મનાય છે કે હોસ્પિટલ છે? ચલો મિત્રો, નીચે મુજબની નિશાની શું બતાવે છે? હા, બહુ સહેલો પ્રશ્ન છે. આ ચોકડી દેખાય છે ભાઈ. રાજુભાઈ સ્વાગત છે આપનું. આગળ ક્રોસ રોડ છે, બે રસ્તા ભેગા થાય છે, ચાર રસ્તા છે. ઓકે, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. નીચેના સંજોગોમાં ઓવરટેકિંગની મનાઈ છે, અન્ય ટ્રાફિકને જ્યારે ભય ઊભો થાય તેવી શક્યતાઓ હોય ત્યારે આગળના વાહનની ગતિ ધીમી પડે ત્યારે અને રાત્રિ દરમિયાન, મિત્રો ક્યારે ઓવરટેકિંગની મનાઈ છે? બસ મજામાં. રાજુભાઈ તમે કેમ છો? હા, ચલો, ઘણા બધા વિદ્યાર્થીઓ એ તરફ જઈ રહ્યા છે. તો મિત્રો જવાબ સાચો છે તમારો, કે જ્યારે અન્ય ટ્રાફિકને ભય ઊભો થાય એવો છે, કોઈને ભય ઊભો થાય એવો છે ત્યારે આપણે ઓવરટેકિંગ ન કરવું જોઈએ. ક્લિયર? ચલો મિત્રો, હવે એક પ્રશ્ન પૂછું છું બંધારણનો, તમારે મને ફટાફટ જવાબ આપવાનો છે. અત્યારે ભારત દેશના એટર્ની જનરલ કોણ છે? મેરિટ માટે મેં તમને આગળ પણ કહી દીધું છે કે અત્યારે આચારસંહિતા ચાલી રહી છે, એટલે ક્યાંક આચારસંહિતા પછી આવી શકે છે. ચલો, અને એટર્ની જનરલનું પદ બંધારણના કયા આર્ટિકલમાં છે? કોઈ કેસ સાથે બીજા પ્રશ્નના જવાબ તમારે આપવાના છે, જે મૌખિક હું તમને પૂછું છું. ચલો ફટાફટ, હા, આર વેકટ રમાની અને આર્ટિકલ નંબર 76, આર્ટિકલ નંબર 76. ઓકે, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ વાળી શકાય, ફરજિયાત આગળ વધો, અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય, ડાબી બાજુ સાઈડ રોડ છે. ચલો, ચિરાગભાઈ જોડાયા છે, કંડક્ટર છે દ્વારકા ડેપોમાં. સ્વાગત છે ચિરાગભાઈ આપનું. હા ઘણા સાહેબ, સીસીમાં આચારસંહિતા નહીં નડતી, એ લોકોએ પહેલાં જાહેરાત કરી દીધી હતી. આ તો એસટી છે, એને બધું નડે. ઓકે,
ચલો મિત્રો, એક મિત્ર કહે છે મારા 77% છે, તો ભાઈ 77% વાળા તો તૈયારી ચોટી બાંધીને તૈયારી ચાલુ કર દો, એમનો તો મેર પડવાનો જ છે. અને પાછા તમે અનામતનો પણ તમને ક્યાંક લાભ મળવાનો છે, ઓબીસીમાં તમે છો એટલે. ઓકે ચલો મિત્રો, તો અહીંયા તમે જે જવાબ આપ્યો છે કે ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય, તમારો જવાબ સાચો છે. અહીંયા જુઓ, તમે આગળ વધી શકો અને ડાબી બાજુએ વાહનને વાળી શકો છો. ઓકે ક્લિયર, તો ખાસ બાબત ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, પ્રાચીન ભમરિયો કૂવો ક્યાં આવેલો છે, કપડવંજ, મોઢેરા, મેમદાવાદ કે ભરૂચ? ચલો મિત્રો, 84 થાય છે તો પછી શું કરવા ટેન્શન લો છો દેસાઈભાઈ? તૈયારી કરો, તમે તો ફાઇનલ થઈ જશો. ભાઈ 40% વાળા મને ના પૂછશો. ચલો મિત્રો, એક ઇતિહાસને લગતો, એક ભૂગોળને લગતો કહી શકાય એવો પ્રશ્ન, પ્રાચીન ઇતિહાસને લગતી બાબત છે. ભમરિયા કૂવો ક્યાં આવેલો છે અને ભૂગોળ પણ છે સાથે. અને મિત્રો, ભમરિયા કૂવાનો ઇતિહાસ શું છે એ જો તમે જાણતા હોય તો મને કહી શકો છો કમેન્ટની અંદર. ચલો, ઘણા બધા વિદ્યાર્થીઓ, હા તમે એના ઇતિહાસ વિશે જો કંઈ જાણતા હોય તો એ પણ કમેન્ટ કરી શકો છો. તો અહીંયા મિત્રો, ભમરિયો કૂવો છે એ આવેલો છે મહેમદાબાદની અંદર. ઓકે ચલો, શું છે એનો ઇતિહાસ કોઈ જાણે છે? હા, બેગડા દ્વારા બનાવવામાં આવેલો છે, એની રચના કરવામાં આવી છે. ઓકે ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો મિત્રો, મહેમદાબાદ કયા જિલ્લામાં આવેલું છે? ચલો તમને હવે ભૂગોળનો પ્રશ્ન પૂછી લઈએ, એ કયા જિલ્લામાં આવેલું છે? આ બેગડા દ્વારા એનું નિર્માણ થયું છે. ઓકે ખૂબ સરસ, કયા જિલ્લામાં મહેમદાબાદ આવેલું છે એ તમારે જવાબ આપવાનો છે. બોલો. ચલો ખેડા, ખૂબ સરસ. મિત્ર દેસાઈભાઈ, થોડી રાહ જુઓ પ્લસ તૈયારી કરતા રહો, જો તમે તૈયારી ચાલુ રાખશો તો તમે 100% સફળતાઓ મળશે, જગ્યાઓ વધારે છે. ભલે લેટ થાય, તમારા માટે સમય એટલો તમને મળી રહ્યો છે તૈયારી કરવા માટે, સારો એવો. ઓકે ખૂબ સરસ. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. સુડી ચપ્પા કાતર કયા શહેરમાં, શહેરના વખણાય છે, રાજકોટ, અમદાવાદ, ભુજ કે અંજાર? સુડી ચપ્પા માટે જાણીતું શહેર કયું છે, સુડી ચપ્પા ને કાતર? ચલો ભૂગોળને લગતો પ્રશ્ન છે. હા તો, અને હા સાચો જવાબ છે મિત્રો અંજાર. અને અંજાર કઈ જગ્યાએ આવેલું છે, કયા જિલ્લામાં મિત્રો અંજાર આવેલું છે? ચલો ક્યાંક ભૂગોળમાં તમને પૂછાય અંજાર ક્યાં આવેલું છે? હા, અને અંજારમાં બીજું શું છે એ પણ તમે કમેન્ટ કરી શકો છો. કચ્છ ની અંદર આવેલું છે. અને અંજાર બીજા સેના માટે જાણીતું છે અથવા શું ત્યાં લોકો ના મુખે અંજાર બીજા સેના માટે યાદ કરવામાં આવે છે? હા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ચપ્પા માટે ફુદેડા છે મહેસાણાનું, હા વિજાપુર જોડે જેસલ તોરલની સમાધિ છે. ખૂબ સરસ, ખૂબ સરસ, સારું તમે જાણો છો. મને લાગે છે કે પેપરના તમે ભૂકા કાઢ નાખશો.
ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. તમે વાહનની ડાબી બાજુથી ઓવરટેક કરી શકો છો. આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવે ને વાહનને જમણી બાજુ રાખે. ડાબી બાજુ પૂરતી જગ્યા હોય તો, આગળનું વાહન ધીમી ગતિ કરતું હોય તો. ચલો, આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવી વાહનને જમણી બાજુએ રાખે છે. ડાબી બાજુ પૂરતી જગ્યા હોય તો, આગળનું વાહન ધીમી ગતિ કરતું હોય તો. અહીંયા મિત્રો સાચો જવાબ છે એ. ભાઈ મિત્ર બંધારણને છોડ્યું નથી પરમાર જયદીપભાઈ. આ તો મારો પણ વિષય છે, એસટી નિગમને લગતી બાબતો એસટી સાથે છીએ, એટલે હવે વિદ્યાર્થીઓને લાભ તો આપવો પડશે ને. ઓકે ચલો, તો અહીંયા મિત્રો આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવે ત્યારે આપણે ડાબી બાજુથી પણ ઓવરટેક કરી શકીએ છીએ. હા, જો કેટલાક સીસી વાળા મિત્રો પણ નોલેજ લેવા માટે આવ્યા છે, ખૂબ સરસ. ચલો મિત્રો, સફેદ રંગથી રસ્તા ઉપર તૂટક તૂટક લાઈન ચિત્રેલી છે. મિત્રો આપણે રોડ ઉપર જતા હોઈએ અને તૂટક તૂટક લાઈનો દોરેલી છે, તો એ શું બતાવે છે? તો તમારે શું કરવાનું છે? તમે ટ્રેક બદલશો નહીં, જરૂર પડે તો ટ્રેક બદલશો, વાહન થોભાવી દેશો. બોલો ચલો. ચલો ફટાફટ જવાબ આપો. સફેદ રંગથી રસ્તા ઉપર તૂટક તૂટક લાઈન ચિત્રેલી હોય તો તમે શું કરશો? હા ચલો મિત્રો, સાચો જવાબ છે અહીંયા, જરૂર પડશે તો ટ્રેક બદલીશું. ઓકે ક્લિયર મિત્રો, ખાસ બાબત ધ્યાનમાં રાખજો. થેન્ક યુ જયદીપભાઈ. અહીંયા પણ બંધારણના પ્રશ્નો છે જ પાછળ, આજે થોડી રાહ જુઓ. ચલો નેક્સ્ટ, તમે મોટરસાઇકલનું લર્નર લાઇસન્સ ધરાવતા હોય તો તમે જ્યારે ટ્રાફિક ઓછો હોય ત્યારે ઝંકારશો. મોટરસાઇકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે હશે તો જ તમે હાંકશો. તમે વાહન ઉપર કોઈ પણ વ્યક્તિને પાછળ બેસાડશો. ચલો મિત્રો, તમારી પાસે લર્નર લાઇસન્સ છે. ક્યારે જયદીપભાઈ તમે ભણ્યા હતા મારી પાસે? કયા વર્કશોપમાં? ભાઈ દેસાઈભાઈ તમારું આવી જશે, મેં કીધું ને ભાઈ તમારું રિઝલ્ટ ઊંચું છે, તમારું મેળ પડી જશે. તમે જે ટકા કીધા છે એમાં તો મેળ પડી જશે. ઓકે ચલો, તમારી પાસે લર્નર લાઇસન્સ છે, તમે લર્નર લાઇસન્સ ધરાવો છો, તો તમારે શું કરવાનું છે? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે બી. તમારે મિત્રો એના ઇન્સ્ટ્રક્ટર સાથે હોવા જોઈએ. હવે ઘણા તો શું કરે, લર્નિંગ લાઇસન્સ હોય એટલે નીકળી પડવાનું ગાડી રસ્તા જાહેર રસ્તા ઉપર લઈને. સમજો શું કરે છે, લર્નિંગ લાઇસન્સ તો પણ રસ્તા ઉપર નીકળી પડે. એમાં નિયમ શું કહે છે કે તમારી સાથે ઇન્સ્ટ્રક્ટર જે જાણકાર વ્યક્તિ છે જોડે હોવો જોઈએ.
ઓકે ક્લિયર મિત્રો, તો ખાસ બાબત ધ્યાનમાં રાખજો. ઓકે જયદીપભાઈ, અત્યારે શેની તૈયારી કરો છો જયદીપભાઈ તમે? ચલો મિત્રો, તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન, નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહન થોભાવો, નો પાર્કિંગ, આગળ હોસ્પિટલ છે. વાહન થોભો, નો પાર્કિંગ, આગળ હોસ્પિટલ છે. ચલો ચલો ફટાફટ. તો અહીંયા મિત્રો નો પાર્કિંગ, શેનો સિમ્બોલ છે આ? નો પાર્કિંગ. ઓકે ખૂબ સરસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન, ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિ બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય? રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલ સંખ્યા મુજબની વ્યક્તિ તમારી વ્હીકલની અંદર બેસાડી શકાય? ટેક્સ ટોકનમાં હોય કે પરમિટમાં હોય? ચલો ફટાફટ. કયા ડેપોમાં છો જયદીપભાઈ? ફટાફટ મિત્રો, ખાનગી વાહનમાં કેટલી વ્યક્તિને બેસાડી શકાય તે કયા દસ્તાવેજમાં હોય છે? હા, તો અહીંયા મિત્રો સાચો જવાબ છે એ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં દર્શાવેલી સંખ્યા મુજબ જે તમારું રજિસ્ટ્રેશન થયું છે એની અંદર જે દર્શાવી છે એટલા જ વ્યક્તિને બેસાડી શકાય. ઓકે ભાઈ, દ્વારકા ડેપોમાંથી તો આજે બે મિત્રો જોડાયા છે લાઈવમાં. જો આપણા બે વિદ્યાર્થીઓ તો દ્વારકા ડેપોથી આપણી વચ્ચે લાઈવમાં છે જયદીપભાઈ. બીજા એક મિત્ર પણ કંડક્ટર છે ને દ્વારકા ડેપોથી જોડાયા છે, અમારા વિદ્યાર્થી છે તેઓ પણ. તમારા ડેપોમાં કંડક્ટર છે અને અહીંયા લાઈવ હતા હમણાં જ. ચલો જો મિત્રો, તમને બધાને પ્રોત્સાહન આપવા માટે કંડક્ટરો પણ આપણી વચ્ચે જોડાઈ ગયા છે. તો તમે તૈયારી કરતા રહો, એમને જોબ છે છતાં પણ એ સમય કાઢે છે. હા ભાઈ મિત્ર, હું નિગમની અંદર વાત કરીશ તમારા માટે, પણ અત્યારે ચૂંટણીની આદર્શ આચારસંહિતા હોય મારી પણ ક્યાંક મર્યાદાઓ છે. ઓકે ઓકે ચલો નેક્સ્ટ, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ડાબી બાજુ હાકો, ડાબી બાજુ રસ્તો નથી, ફરજિયાત ડાબી બાજુ વાળો. મિત્રો નીચે મુજબની નિશાની શું બતાવે છે? બોલો ચલો ફટાફટ મિત્રો. તો હા મિત્ર, દેસાઈભાઈ મેરિટ પાક્કું આવશે અને આ જ વર્ષે ભરતી પૂરી થશે. 2024માં ગૃહમંત્રીએ, વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભાના મેઝ ઉપર કીધું છે, ટેન્શન ના લેશો તમે. ચલો તો એ મિત્રો સાચો જવાબ છે ફરજિયાત ડાબી બાજુ વાળો. સિમ્બોલ ઉપરથી જ ખબર પડી જાય ફરજિયાત ડાબી બાજુ વાળવાની વાત એ કરાઈ છે. નેક્સ્ટ, કયા પ્રકારના હોર્ન માન્ય છે? એર હોર્ન, મલ્ટીટોન હોર્ન, ઇલેક્ટ્રિક હોર્ન. ચલો કયા પ્રકારના હોર્ન એ માન્ય છે? ફટાફટ જવાબ આપો. ચલો
ચલો તો અહીંયા મિત્રો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક હોર્ન. ઇલેક્ટ્રિક હોર્ન, ના ભાઈ જયદીપભાઈ આમાં કોઈ તકલીફ ના પડે. ઓકે ચલો ખાસ આ બાબત ધ્યાનમાં રાખજો, જવાબ છે સી. નીચે મુજબની નિશાની શું બતાવે છે? હા, આવું ક્યાંક તમે રસ્તામાં જોયું છે, તમને આગળ શું આવી રહ્યું છે એ ક્યાંક માહિતી દર્શક રસ્તાની અંદર ક્યાંક માહિતી પણ કેટલુંક તો શું તમને અટકાવે છે, ભાઈ આ નથી કરવાનું, કે ભાઈ 50 લેવી, 50 થી ઉપર સ્પીડ ઉપર જવાનું નથી, પણ આ તો ક્યાંક માહિતી દર્શક આપણે રોડ ઉપર જોતા હોઈએ છીએ આવા સિમ્બોલો, એ શું બતાવે છે? ચલો ક્લિયર. તો અહીંયા મિત્રો હોસ્પિટલ છે, શું છે તમને ખબર પડી જાય, પ્લસ નો સિમ્બોલ છે, બેડ છે, હોસ્પિટલની વાત કરાઈ છે. પેટ્રોલ પંપ આગળ આવવાનો હોય તો એનો પણ સિમ્બોલ આપણે જોતા હોઈએ છીએ, પછી ક્યાંક હોટલ આવતી હોય તો એના પણ સિમ્બોલો આપણે જોતા હોઈએ છીએ. એટલે ક્યાંક તમને આવી બધી બાબતો પરીક્ષાની અંદર પૂછી શકાય. ચલો ક્લિયર. પેલું ખાલી પ્લસ હોય ને, પેલું દવાખાનું, નાનું દવાખાનું હોય પ્રાથમિક સારવાર વાળું, અહીંયા તો વાત છે હોસ્પિટલની, અહીં બેડ પણ છે. ઓકે ચલો ક્લિયર. પીળા રંગની ટ્રાફિક લાઇટ ઝબુક ઝબુક થાય છે, આનો અર્થ લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો, વાહન થોભાવો અને સલામત હોય તો આગળ વધો, વાહનની ગતિ ઓછી કરો અને સલામતીપૂર્વક આગળ વધો. મિત્રો ક્યાંક પીળા રંગની લાઇટ ઝબુક ઝબુક થઈ રહી છે રોડ ઉપર, તો એનો મતલબ શું? હા મિત્ર, બંધારણના પ્રશ્નો પાછળ છે, થોડી રાહ જોઈ લો, લેક્ચર પૂરા થતાં થતાં આપણે કેટલાક પ્રશ્નો જોશું. તો અહીંયા મિત્રો સાચો જવાબ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ કોક બી કહી રહ્યું છે, કોઈ સી કહી રહ્યું છે, તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, સી જવાબ આવશે. પીળા રંગની આગળ પણ આ મિત્રો એકવાર પ્રશ્ન આપણે પૂછી લીધો છે, મિત્રો આગળ પણ આપણે આ પ્રશ્ન પૂછી લીધો છે કે ભાઈ પીળા રંગની જ્યારે ટ્રાફિકની અંદર લાઇટ હોય તો આપણે વાહનની ગતિને ઓછી કરીને સલામતીપૂર્વક આગળ વધી જવાનું છે. ઓકે ક્લિયર. તો ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કેવી રીતે દૂર કરી શકાય? ચલો ભાઈ બંધારણ આવી ગયું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ બંધારણ માટે આવ્યા છે, કે ભાઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને આપણે કઈ રીતે પદ ઉપરથી દૂર કરી શકીએ છીએ? રાષ્ટ્રપતિના હુકમ દ્વારા, સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દ્વારા, સંસદના બંને ગૃહ દ્વારા, સંસદના બંને ગૃહો દ્વારા ઠરાવ કર્યા પછી રાષ્ટ્રપતિના હુકમથી. ભાઈ દેસાઈભાઈ તમે ક્યાંના છો? તમારું વતન મને કહી દો, હું તમને કહીશ, તમારે લાંબા થવાની જરૂર નથી, હું તમને સ્થળ આપી દઈશ તમારે મળવું હોય તો. છેલ્લું ડી ન દેખાતું હોય તો કહી દઉં, સંસદના બંને ગૃહ દ્વારા ઠરાવ પસાર કર્યા પછી રાષ્ટ્રપતિના હુકમથી આપણે સર્વોચ્ચ અદાલતને ન્યાયાધીશને કઈ રીતે દૂર કરી શકીએ? ચલો મિત્રો સાચો જવાબ છે છેલ્લો ડી, જે તમને નથી દેખાતો. ઓકે તો ચલો મિત્રો હવે સાંભળો, તમને હવે હું જણાવી દઉં છું કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે અથવા અન્ય ન્યાયાધીશો છે એમને હટાવવા માટે મહાભિયોગ જેવી પ્રક્રિયા છે, મહાભિયોગ નથી કહેતો, મહાભિયોગ જેવી પ્રક્રિયા છે,
જેના માટે સંસદે બે તૃત્યાંશ બહુમતીથી પ્રસ્તાવને પસાર કરવો પડશે અને એ રાષ્ટ્રપતિશ્રીને મોકલવો પડશે અને રાષ્ટ્રપતિ એમને પદ ઉપરથી હટાવશે. ઓકે, ચલો મિત્રો એક બીજો પ્રશ્ન. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? ચલો ફટાફટ. ચલો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય? તો 65 વર્ષ. 65 નહીં હો, ખાલી એકલું 65 લખેલું છે, ખાલી 65 વર્ષ લખ્યું છે. 65 તો કેગ, ચૂંટણી કમિશનર, યુપીએસસીના અધ્યક્ષ એ બધામાં છે, અહીંયા તો ખાલી 65 વર્ષ છે. 65 વર્ષે તેઓ નિવૃત્ત થઈ જાય છે. ઓકે, ક્લિયર. અને ચલો એક બીજું, સુપ્રીમ ન્યાયાધીશ બનવું છે તો એના માટે લાયકાત શું, ક્વોલિફિકેશન શું છે? ચલો સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશ બનવા માટેની ક્વોલિફિકેશન શું છે? કોઈ કેસ થેન્ક યુ, તમે બધા મારા લેક્ચર જુઓ છો, સ્વાગત છે આપનું. હા ભાઈ દેસાઈભાઈ, તમારો પ્રશ્ન હું સોલ્વ કરી દઈશ. તમને હું કઈ રીતે મારો કોન્ટેક્ટ થશે એ પણ માહિતી આપું છું. રાજુ, તમારા પ્રશ્ન મને વધારે ચિંતા છે તમારી. ઓકે, તમે મને જે મેસેજ કરી રહ્યા છો એ કમેન્ટની અંદર, તમને હું કઈ રીતે મારી સાથે તમે વાત કરી શકો એ તમને જણાવું છું હમણાં. ઓકે, થોડી રાહ જુઓ. હા મિત્રો, જુઓ સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશ બનવું છે તો હાઈકોર્ટમાં 10 વર્ષ વકીલાત અથવા તો 5 વર્ષ ન્યાયાધીશનો અનુભવ હોવો જોઈએ. યાદ રાખજો, 10 વર્ષ વકીલાતનો અથવા 5 વર્ષ ન્યાયાધીશનો અનુભવ હોવો જોઈએ. અને આવો જ, આવી જ લાયકાત એટર્ની જનરલ માટે પણ છે આર્ટિકલ 76માં. ઓકે, તો ખાસ ધ્યાન. ચલો આપણા અત્યારે આ દેશના સીજીઆઈ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? ફટાફટ બોલો. ચલો ફટાફટ, અત્યારે આપણા સીજીઆઈ છે ડી વાય ચંદ્રચૂડ. ઓકે, ક્લિયર. તો ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, ભૂલ ન કરતા. હા, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ. ખૂબ સરસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન. રાજ્યપાલે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરાય છે? સંસદ, રાષ્ટ્રપતિ, રાજ્યની ધારાસભા, મુખ્યમંત્રી? ચલો કોઈને કોઈ પ્રશ્ન છે તો મને મોકલી શકે છે.
મારા આઈડી ઉપર. ચલો હા, હવે નવી બેચ આપણે કન્ડક્ટરની કરવાની છે એપ્લિકેશનમાં જ્યારે મેરિટ લિસ્ટ આવે ત્યારે. ઓકે ચલો મિત્રો, અહીએ જુઓ, રાજ્યપાલે બહાર પાડેલ વટહુકમ કોના દ્વારા મંજૂર કરાય છે? તો સાંભળી લો, જો રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડ્યો હોય, રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડ્યો હોય તો એ સંસદ આવો, પણ અહીંયા તો શું લખ્યું છે, રાજ્યપાલશ્રીએ. તો રાજ્યની વિધાનસભા એટલે કે ધારાસભા. જવાબ શું આવશે અહીંયા? સી. ચલો હવે આગળ આપણે વાત કરીએ, કયા આર્ટિકલની અંદર વટહુકમ છે રાષ્ટ્રપતિનો અને રાજ્યપાલનું? તો મિત્રો, રાષ્ટ્રપતિએ બંધારણના આર્ટિકલ 123 વટહુકમનો એનો પાવર છે, અને રાજ્યપાલને પહેલા બે નંબર ચેન્જ કરતો 213. મિત્રો, વટહુકમ એટલે, વટહુકમ એટલે સમજી લેજો, કામ ચલાવ, કાર્યકારી કાયદો કહી શકાય, કામ ચલાવ કાયદો, કામ ચલાવ કાયદો. જે કામ મિત્રો કાયદાથી થાય છે એટલું જ કામ મિત્રો વટહુકમથી થશે, પણ એની અવધિ 6 મહિનાની છે, અને ઉપર સંસદ ચાલુ થાય તો 6 અઠવાડિયામાં, અને રાજ્યની અંદર વિધાનમંડળનું સત્ર ચાલુ થાય તો 6 અઠવાડિયામાં બંને ગૃહમાંથી પસાર કરાવી દેવું પડશે, તો એ કાયમી કાયદો બની જશે. એટલે એની અવધિ એ 6 મહિનાની છે, મહત્તમ 6 મહિના સુધી આપણો વટહુકમ ચાલે. ઓકે, ક્લિયર? ચલો, તો આ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. ચલો હવે બીજી એક બાબત તમને પૂછી લઉં છું, તમારે ફટાફટ મને જવાબ આપવાનો છે. ઓકે, ગુજરાતના પહેલા મહિલા રાજ્યપાલ કોણ હતું? ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું? ચલો ફટાફટ. ગુજરાતના કહું છું, ગુજરાતના, ભારત દેશના નહીં. હા, તો અહીંયા છે શારદા મુખર્જી, અને ભારત દેશના પૂછાય તો સરોજિની નાયડુ, ઉત્તર પ્રદેશ. ઓકે, ભૂલ ન કરતા પ્રશ્ન સમજવાની અંદર. નેક્સ્ટ, બંધારણ રચનાનું પ્રથમ પગલું ઉદ્દેશ પ્રસ્તાવ હતો, જે 13 ડિસેમ્બર 1946 રોજ આ પ્રસ્તાવ કોને રજૂ કર્યો હતો? મિત્રો, એ કોણ રજૂ કરે છે? ડોક્ટર બી આર આંબેડકર, જવાહરલાલ નહેરુ, કે એમ મુનશી, મહાત્મા ગાંધી? ચલો જણાવો. બંધારણ રચનાનું પ્રથમ પગલું ઉદ્દેશ પ્રસ્તાવ હતો, 13 ડિસેમ્બર 1946 રોજ આ પ્રસ્તાવ કોને રજૂ કર્યો હતો? ચલો હા, તો મિત્રો એ રજૂ કર્યો હતો જવાહરલાલ નહેરુ. અને મિત્રો, એ ઉદ્દેશ પ્રસ્તાવ પાછળથી શું બન્યું છે? જો તમે બંધારણ જાણતા હોય તો આ જે ઉદ્દેશ પ્રસ્તાવ જવાહરજીએ રજૂ કર્યો હતો, એ અત્યારે શું છે બંધારણનું, જાણો છો? એ પાછળથી સેના તરીકે અપનાવાયું છે? ફટાફટ. હા દેસાઈભાઈ, તો તમારે અમારી હેલ્પલાઈન નંબર છે ત્યાં ફોન કરજો, અને તમારો નંબર આપી દેજો, હું તમને કોલ કરી દઈશ. દેસાઈભાઈ
અમારી હેલ્પલાઇન નંબર હું તમને આપું છું, ત્યાં તમે કોલ કરજો અને કહેજો કેવી સર જોડે વાત કરવી છે. ઓકે, તો અહીંયા મિત્રો આપણે ખાસ ધ્યાનમાં રાખજો કે પાછળથી એ આમુક તરીકે સ્થાન પામ્યું છે. ચલો મિત્રો, આ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર કઈ તારીખે કર્યો તો બંધારણ સભાએ, જાણો છો? આ ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરાયો છે? ચલો કોઈ કહેશે? એનો સ્વીકાર ક્યારે કરાયો છે? હા, તો એનો સ્વીકાર મિત્રો ક્યારે થયો છે? 26 નવેમ્બર? નહીં, બંધારણનો સ્વીકાર નથી કહેતો, ઉદ્દેશ પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો છે? એ સ્વીકાર થયો છે 22 જાન્યુઆરી 1947 બંધારણ સભાએ એનો સ્વીકાર કર્યો છે ઉદ્દેશ પ્રસ્તાવનો. અને પછી સૌથી છેલ્લે 22 જાન્યુઆરી 1950 એ આમુખ તરીકે અધિનિયમિત થાય છે. બંધારણનો સ્વીકાર આવે તો 26 નવેમ્બર 1949. હા મિત્ર, મેરિટ આયા પછી બેચ ચાલુ થશે અને સિલેબસ આપણે પૂરો થાય એવા પ્રયત્નો કરશું, જેમાં પહેલું તમે જીકે વાળું તો મોટાભાગે બીજા લેક્ચરોમાં ભણતા હશો, એટલે હું એસટી નિગમનું જે છે ને 30 ગુણનું મારી પાસે છે, એટલે હું એ પહેલું પતાવીશ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તમને પૂછું. આપણા આખું આમુખ જે છે એ કોને તૈયાર કર્યું છે? બંધારણનું જે પહેલો પરિચય પત્ર કહી શકાય આમુખ, એ કોને તૈયાર કર્યું છે? સંપૂર્ણ આમુખને તૈયાર કરવા વાળા વ્યક્તિ કોણ છે? જો તમે આમુખને વાંચ્યું છે તો જણાવો. તો મિત્રો આવશે જવાહરલાલ નહેરુ. શું આવશે? જવાહરલાલ નહેરુ. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યારે સ્વીકારવામાં આવ્યું અને કયું છે? તમારે કહેવાનું છે આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે અને ક્યારે સ્વીકાર આવ્યું. 15 ઓગસ્ટ 1948, 2 ઓક્ટોબર 1948, 26 જાન્યુઆરી 1948 કે 26 જાન્યુઆરી 1950? બોલો, ચલો ફટાફટ. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યારે સ્વીકારવામાં આવ્યું છે? હા, તો અહીંયા મિત્રો સાચો જવાબ છે ડી, 26 જાન્યુઆરી 1950. કયું છે આપણું રાષ્ટ્રીય ચિહ્ન મિત્રો ભારતનું, જાણો છો આપ? ફટાફટ. સારનાથ, હા, ખાતે આવેલું. ખૂબ સરસ. બીજા મિત્રો કંઈક વાંચ્યું હશે તમે આને, ચાર સિંહો વાળો જે આપણો સ્તંભ, ખૂબ સરસ. ચલો, આપણું રાષ્ટ્રગાન કયું છે અને ગાવાનો સમય કેટલો છે? ચલો કોઈ કહે છે આપણું રાષ્ટ્રગાન એ મિત્રો કયું છે અને ગાવાનો સમય કેટલો છે?
દેસાઈભાઈ લેક્ચર ચાલુ થાય ને એટલે ઉપર જે આપણી એડવર્ટાઇઝ છે ને એની અંદર લખેલા જ હોય છે નંબરો આપણા હેલ્પલાઇન નંબરો. ઓકે, તમે આ લેક્ચર ફરીથી જોશો ને ત્યારે કેટલીક એડવર્ટાઇઝો આવશે આગળ, એની અંદર નંબર લખેલા છે આપણા મિત્ર. અથવા છેલ્લે હું લેક્ચર પતશે ને ત્યારે બતાવીશ. ઓકે, હા મિત્રો, આપણું રાષ્ટ્રગાન છે જનગણમન, જે ગાવાનો સમય છે 52 સેકન્ડ અને બે પંક્તિ ગાવાની છે તો 20 સેકન્ડ. ઓકે ચલો, ક્લિયર? ચલો નેક્સ્ટ. રાજ્યનું મંત્રીમંડળ એ કોને જવાબદાર છે? રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, પ્રધાનમંડળ કે વિધાનસભા? જુઓ, મંત્રીમંડળ આખું પૂછ્યું છે, એકલા મંત્રી નથી પૂછ્યા. સમજી વિચારીને જવાબ આપજો. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય? દેસાઈભાઈ તમે ગમે ત્યારે ફોન કરી શકો, લેક્ચર પછી ફોન કરશો તો હું ત્યાં નજીકમાં જ છું, એટલે મને બોલાવી જ લે છે ઓફિસમાં જ. ઓકે, મારું લેક્ચર પતે ને પછી થોડી વાર 5-10 મિનિટ પછી કરજો. જુઓ મિત્રો, હવે એ સમજો, રાજ્યના મંત્રી વ્યક્તિગત રીતે પૂછાયા હોય, સમજો વ્યક્તિગત રીતે પૂછાયા હોય તો જવાબ રાજ્યપાલ આવે, પણ અહીં તો આખું મંત્રીમંડળ છે, એ મંત્રીમંડળ હે ને વિધાનસભાને જવાબદાર છે. મિત્રો સમજી લો, વ્યક્તિગત પૂછે ને વ્યક્તિગત તો રાજ્યપાલ આવે, રાજ્યના મંત્રી વ્યક્તિગત રીતે રાજ્યપાલને જવાબદાર છે, પણ આ તો આખું મંત્રીમંડળ છે જુઓ, એટલે એ વિધાનસભાને જવાબદાર છે. કારણ કે જો એક મંત્રી વિરુદ્ધ પણ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થઈ જાય તો તમામનું રાજીનામું ગણાશે, અને જો કેન્દ્રના મંત્રી હોય તો વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને, અને આખું મંત્રી પરિષદ કેન્દ્રનું હોય તો એ લોકસભાને જવાબદાર છે, અને રાજ્યની અંદર રાજ્યપાલ અને વિધાનસભા, અહીંયા આખું મંત્રીમંડળ છે. એકલા કોઈ વ્યક્તિ વ્યક્તિગત હોય તો રાજ્યપાલ આવત. આ સમજો બાબત, ક્લિયર આવડશે? ચલો મિત્રો, વિધાનસભા કેટલી છે ભારતની અંદર? ભારત દેશની અંદર કેટલી વિધાનસભાઓ ચાલે છે અત્યારે જાણો છો? ફટાફટ કમેન્ટ તમે કરી શકો છો જવાબ, ભારતની અંદર કુલ કેટલી વિધાનસભાઓ ચાલે છે? રાજ્યપાલનું પદ 153 માં છે. ખૂબ સરસ કેતુલભાઈ. તો જુઓ, જેટલા રાજ્યો છે ને એટલી તો વિધાનસભા છે જ, આપણી સીટો નથી પૂછતો 182. આપણા રાજ્યો કેટલા છે? તો 28 રાજ્યોની અંદર તો વિધાનસભા ચાલે જ છે, ફરજિયાત છે. સાથે મિત્રો 3 કેન્દ્ર શાસિત પ્રદેશો, 3 કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર વિધાનસભા ચાલે છે. દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ એન્ડ કાશ્મીર, એટલે 28 ને 3 = 31 વિધાનસભાઓ ભારત દેશની અંદર કાર્યરત છે. અને વિધાન પરિષદ પૂછાય તો કેટલી છે? વિધાન પરિષદ જો તમને પૂછાય છે તો એ કેટલી છે જાણો છો? તમે જ્ઞાન લાઈવની એપની અંદર મિત્ર જોઈ શકો છો વિધાન પરિષદ કેટલી છે, તો 6 જ. બધા રાજ્યોમાં નથી, આ મરજિયાત ગૃહ છે આપણું, એ આપણું મરજિયાત ગૃહ છે. ઓકે ક્લિયર? એ આપણું મરજિયાત ગૃહ છે. 7 હતી પણ હવે 6 છે. જમ્મુ કાશ્મીર નથી, કારણ કે હવે પોતે રાજ્યનો દરજ્જો ધરાવતું નથી. ચલો ક્લિયર આવડશે? કયા 6 રાજ્યો છે સાંભળી લો, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાણા અને કર્ણાટક. યુપી, બિહાર, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાણા, કર્ણાટક. એટલે જુઓ, યુપી બિહાર તો આપણે જોડે બોલીએ છીએ,
આંધ્રમાંથી તેલંગાણા અલગ પડ્યું, પછી આપણા નજીકમાં છે મહારાષ્ટ્ર અને પેલી બાજુ છે કર્ણાટક. આ બધો જ સિલેબસ આવી જશે મિત્ર જ્યારે આપણે બેચ લોન્ચ કરશું. આખો સિલેબસ જે તમારો છે બધું જ આવી જશે. ઓકે ચલો ક્લિયર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25, 18, 35 કે 30? મોટા ભાગે આપણે આ ઢગલો વખત જોયેલો પ્રશ્ન છે. બોલો ચલો. રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો અહીંયા મિત્રો રાજ્યસભામાં જવું છે મેમ્બર તરીકે તો 30 વર્ષ છે. મેં તમને આખું ચાર્ટ લખાવ્યું હતું, સાંભળી લો ફરી એકવાર. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, બંધારણીય વડાઓ આપણા, કોઈ દેશના બંધારણીય વડા છે, કોઈ રાજ્યના બંધારણીય વડા છે, તો એમાં કેટલી હતી? 35. પછી રાજ્યસભાનું વિધાન પરિષદ, ઉપલું ગૃહ, એક રાજ્યનું ને એક કેન્દ્રનું, 30. લોકસભા, વિધાનસભા, નીચલું ગૃહ, 25. અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, 21. પંચાયતો, નગરપાલિકા, આ બધું ઇલેક્શન લડવું છે તો 21 વર્ષ છે. ઓકે ક્લિયર. અત્યારે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે, એમાં જો તમારું ફોર્મ ભરવું છે તો તમે 25ના છો તો ફોર્મ ભરી શકો છો. અત્યારે લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે અને હવે ટૂંક સમયમાં ગુજરાતમાં ફોર્મ ભરાવવાની શરૂઆત થશે, તો તમે ફોર્મ ભરવું હોય તો 25ના થઈ ગયા છો ને, ભરી લેજો આ વખતે. ઓકે ક્લિયર. હા સરપંચ માટે 21. ગુજરાત મેરીટાઇમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? મિત્રો મેરીટાઇમ બોર્ડ એ ક્યારે સ્થપાયું છે? 1992, 1982, 1972 કે 1999? ગુજરાતની અંદર મેરીટાઇમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? બોલો ચલો. તો અહીંયા ઘણા બધા 1982 કહી રહ્યા છે. ફટાફટ જોઈ લો ગુજરાત મેરીટાઇમ બોર્ડ એ ક્યારે બન્યું છે. હા 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 મિત્રો, અહીંયા જવાબ અહીંયા છે 1982. આ જવાબ નથી. ઓકે 1982ની અંદર આ થયું છે. ઓકે ક્લિયર. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ પ્રશ્ન, અદાણી પોર્ટ ક્યાં આવેલ છે? દહેજમાં, માંડવીમાં, જખુમાં કે મુદ્રામાં? ચલો અદાણી પોર્ટ, પેલામાં ચેન્જ કરી દેજો જવાબ. તમારો બી જવાબ સાચો છે. અદાણી પોર્ટ ક્યાં આવેલું છે? બોલો ચલો ફટાફટ.
અદાણી પોર્ટ આવેલું છે મુદ્રામાં. ક્યાં આવેલું છે? મુંદ્રા. મુંદ્રા ક્યાં આવેલું છે? ચલો ફટાફટ મિત્રો, મુંદ્રા એ ક્યાં આવેલું છે? કોઈ કહેશે મને? કચ્છ. ખૂબ સરસ, સારું તમે જાણો છો. મિત્રો, કચ્છ સેના માટે વખણાય છે? તમારે મને ફટાફટ કમેન્ટ કરવાનું છે. કચ્છ એ સેના માટે વખણાય છે? કોઈ ખાવાની વસ્તુમાં વખણાતું હોય તો એ પણ તમારે પહેલા મને કહેવાનું છે. મારો પ્રશ્ન એ જ છે. કોઈ ફળ માટે હોય તો? હા, ખારેક સંશોધન કેન્દ્ર. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન. મિત્રો ચલો, આના પછી છે પ્રશ્નો, પણ એ પહેલા જોઈ લો. કોન્સ્ટેબલ માટે વંદન બેચ શરૂ થઈ ગઈ છે, જેની ફી છે 8,199, જેમાં તમને ફિઝિકલ બુક્સ, લાઈવ લેક્ચર, ટેસ્ટ પ્લાનિંગ, રેકોર્ડેડ લેક્ચર તમને મળવાના છે. જુઓ ભાઈ, જેમને કંઈ કામ હોય તો અમારી ટીમનો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તમારો નંબર તે આપજો, હું વાત કરી લઈશ તમારી સાથે. ભાઈ જે મિત્ર વાત કરવાનું કહેતા હતા, અને અહીંયા ઓફલાઈન બેચ આપણી ચાલુ થઈ રહી છે સેક્ટર 6 ગાંધીનગર ખાતે. તો તમારે ઓફલાઈન જોડાવવું છે તો એ પણ છે, ઓનલાઈન જોડાવવું છે તો એ પણ છે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ કોન્સ્ટેબલ. જો તમારું સપનું ખાખીનું છે, એસટીનું તો ખાખીનું છે જ, અહીંયા પણ ખાખીનું છે. તો ખાસ મિત્રો ધ્યાન રાખજો, પીએસઆઈ માટે વંદન બેચ, અને આ બાજુ પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ઓફલાઈન બેચ. આ ઓનલાઈન છે, ઓનલાઈન આ ઓનલાઈન છે, આ બાજુ ઓફલાઈન છે. જો તમારે જોડાવવું છે તો અમારી ટીમનો તમે ત્યાં સંપર્ક કરી શકો છો. ચલો, ખાનગી ક્ષેત્રે વિકસાવેલું ગુજરાતનું કયું બંદર છે? ખાનગી ક્ષેત્રે કંડલા, દહેજ, માંડવી કે પીપાવાવ? ખાનગી ક્ષેત્રે વિકસાવેલું ગુજરાતનું કયું બંદર છે મિત્રો? ફટાફટ. તો એ છે પીપાવાવ. ખૂબ સરસ. કયું છે? પીપાવાવ. કઈ જગ્યાએ આવ્યું છે પીપાવાવ? કઈ જગ્યાએ આવેલું છે જાણો છો આપ? હા, અમરેલી. ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતના કયા જિલ્લામાં માત્ર 3 જ તાલુકાઓ છે? એવો કયો જિલ્લો છે જેમાં 3 તાલુકાઓ છે? ગાંધીનગર, ડાંગ, પાટણ કે સુરત? ગુજરાતના કયા જિલ્લામાં માત્ર 3 જ તાલુકાઓ છે? ચલો ફટાફટ. તો અહીંયા મિત્રો ડાંગ જે છે એની અંદર 3 જ તાલુકાઓ છે. કયા 3 તાલુકાઓ છે જાણો છો? પોરબંદરમાં પણ 3 છે, પોરબંદર વિકલ્પમાં નથી.
ગાંધીનગરમાં ચાર છે. ગાંધીનગરની અંદર ગાંધીનગર પોતે માણસા, દહેગામ અને કલોલ. અને ડાંગમાં કયા છે? હા મિત્ર, વાંધો નહીં દેસાઈભાઈ. હા, આવા સુબીર અને ડાંગ. ખૂબ સરસ, ખૂબ સરસ, હોશિયાર થઈ ગયા. અને પોરબંદરમાં કયા છે? પોરબંદરની અંદર કયા છે? પોરબંદરમાં પણ ત્રણ છે, તો કયા છે? વધઈ. હા, આવા, વધઈ અને સુબીર. હા, પોરબંદરમાં છે રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. નીચેનામાંથી કયું યુગ્મ ખોટું છે? અહીંયા કયું જોડકું ખોટું છે? હમીરસર, ભુજ, આજવા, વડોદરા, મુનસર, પાવાગઢ, ગોમતી, ડાકોર. ચલો મિત્રો, આમાં કયું ખોટું છે? ફટાફટ જવાબ આપજો. ચલો ચલો મિત્રો, આમાં અલગ શું છે? હા, તો શું સાચું આવે ત્યાં? સાચું શું આવશે ત્યાં? બોલો. હા, શું આવશે? ઓકે, તો અહીંયા મિત્રો આવશે મુનસર, વિરમગામ, જે સી જે છે એ ખોટું છે. ઓકે, ક્લિયર. હવે ચલો મિત્રો, હવે આપણે આગળ નથી વધતા, સમયની મર્યાદાઓ છે, પાછળ લેક્ચર છે, બીજું બાકી બીજા પ્રશ્નો બાકી છે, એ આપણે હવે નેક્સ્ટ સેશનની અંદર જોશું. પણ એ પહેલાં તમને જણાવી દઈએ છીએ કે સહાયક જુનિયર ક્લર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 25 માર્ચ 2024 સુધી અહીંયા ડિસ્કાઉન્ટ હતું. આ સિલેબસ છે એનો, એના માટે બેચ ચાલુ થઈ ગઈ છે. પછી ડિપ્લોમા સિવિલ જેને કર્યું છે, બીઈ સિવિલ જેને કર્યું છે, એના માટે પણ જાહેરાત હમણાં એએમસીની અંદર છે. તો એ ફોર્મ ભરીને તમે ક્યાંક બેચમાં પણ જોઈન થઈ શકો છો. સાથે જેટકો આપણે ડિગ્રી ઇલેક્ટ્રિકલ માટે છે, અને આ બાજુ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ માટે છે. તો જો તમે ડિપ્લોમા કે ડિગ્રી કર્યું છે તો એમાં પણ તમે આ બેચમાં જોઈન થઈ શકો છો. કોઈ ક્વેરી છે, જેટકો વાળી તૈયારી જો તમે કરો છો, ફોર્મ ભર્યું છે, તો અહીંયા આપણા બેચમાં જોઈન થઈ શકો છો. અને ઓફલાઈન સેમિનાર છે ટેટ ટાટ માટેનો, 11/4/2024 ગુરુવાર 10:30 વાગે, તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો. અને સાથે માસ્ટર જનરલ બેચ ઓફલાઈન, જો તમારે ઓફલાઈન જોડાવવું છે તો એમાં પણ તમે જોઈન થઈ શકો છો. અને બેઠક પીએસઆઈ કોન્સ્ટેબલ માટે 14 તારીખે સન્ડે 10 વાગે ઓફલાઈન છે, સેક્ટર 6 ખાતે. સાથે મિત્રો, આપણા ઓનલાઈન યુટ્યુબમાં ફ્રી સેશન છે આ બધા, તમે એમાં આવી શકો છો. ઓકે, તો મિત્રો આજે સમયની મર્યાદાઓ છે, આગળ નથી વધતો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. આવજો.